મુન્દ્રામાંથી ગાંધીધામ કોલસો પહોંચે તે પહેલા 8 થી 10 ટન કોલસો કાઢી તેમાં ભેળસેળ કરવામાં આવી. મુન્દ્રાથી ટેલમાં 33 ટન કોલસો લોડ કરવામાં આવ્યો હતો. જો કે આ કોલસો મુન્દ્રાથી ગાંધીધામ પહોંચ્યો એ દરમિયાન રસ્તામાં 33 ટન કોલસામાંથી 8 થી 10 ટન કોલસો કાઢી લે તેમાં ભેળસેળવાળો કોલસો મિલાવી આર્થિક ગોલમાલને અંજામ આપવામાં આવતા ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આદિપુરમાં રહેતા અશોકભાઈ નામદેવભાઈ પવારે આ અંગે સંગડમાં રહેતા ટ્રેલર નંબર GJ12BW3631ના ચાલક ગોવાભાઈ ગોવિંદભાઈ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગાંધીધામ સુભાષનગરમાં આવેલ જય અંબિકા એક્ઝિટ કંપનીના ટ્રેલરમાં ડ્રાઈવરે મુન્દ્રા વેસ્ટ પોર્ટમાં કુલ 33 ટન આઈકોલ કોલસો લોડ કર્યો હતો. મુન્દ્રા વેસ્ટ પોર્ટ બહારથી પડાણામાં આવેલ કચ્છ કેમિકલ કંપની સુધીના રસ્તા પર આરોપી ડ્રાઈવરે 8 થી 10 ટન કોલસો કિંમત રૂપિયા 34,840નો મુદ્દામાલ રસ્તામાં ગમે ત્યાં જગ્યાએ મિક્સિંગ કરી કંપની સાથે પોતાની કમાણી કરવાનો ઇરાદો પાર પાડવા ઠગાઈ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે તપાસ હાથ ધરી છે.